ઇવનિંગ સ્ટુડન્ટ્સ ઉડાન વિદ્યાલય વિષય સામાન્ય જ્ઞાન એની અંદર આપણે જોઈશું પાઠ બાવીસ વસ્તુઓના સ્થળ જુઓ બાળક મિત્રો આપણા ઘરમાં કોઈ પણ જેટલી બી વસ્તુઓ હોય તો એ દરેક વસ્તુઓને મૂકવાની એક એની પરફેક્ટ જગ્યા હોય છે જેમ કે કપડાં તો આપણે તિજોરીમાં મૂકીએ છીએ પછી આપણું ફ્લાવર પોટ હોય ફૂલદાની તો એને કુંજામાં મૂકીએ આપણા પુસ્તકો હોય તો કબાટમાં મૂકીએ હે ને રસોડાના વાસણ હોય તો એના કબળમાં મૂકીએ એવી રીતે અહીંયા પણ આપણને વસ્તુઓના સ્થળ પાઠનું નામ એટલે કે અહીંયા કેટલીક વસ્તુઓ આપી છે અને એ ક્યાં ગાડી મૂકીએ છીએ એ અહીંયા બાજુમાં આપેલી છે તો આપણે એ પ્રમાણે એના જોડકા જોડવાના છે જેમ કે અહીંયા આપ્યું છે ગાડી બરાબર તો ગાડી આપણે ક્યાં મૂકીએ બાળક મિત્રો તો ગાડી આપણે પાર્કિંગ કરીએ ને ઘરની આગળ આપણે પાર્કિંગ કરીએ તો એક પહેલાં નંબરમાં ગાડી આપી છે એનું અહીંયા જોડકું જોડીએ તો આવશે ગ તો અહીંયા નીચે તમને આપેલું છે જુઓ એક તો એની સામે આપણે ગ લખીશું એ રીતે આપણે જોડકા જોડવાના છે હવે અહીંયા જુઓ બીજા નંબરમાં આપણને શું આપ્યું છે અહીંયા આપણને કેટલાક કપડાં આપેલા છે બરાબર તો બાળક મિત્રો આપણા ઘરમાં કપડાં ક્યાં મૂકતા હોઈએ છીએ આપણે તિજોરીમાં અથવા કપબોર્ડમાં અથવા તો વોર્ડરોબ હોય તો એની અંદર મૂકતા હોઈએ છીએ તો જોઈએ અહીંયા ગાડી ક્યાં આપેલું છે હા આ રહ્યું જ હે ને તિજોરી આપી છે ને તો બે નંબરનું જોડકું કયું થશે અહીંયા આપણે લખીશું કે જ બે નંબરનું જોડકું છે જ ત્યારબાદ આપ્યું છે ત્રણ નંબર તો એની અંદર આપ્યું છે ફૂલ ગણો ગુચ્છો તો ફૂલદાની એટલે કે ફૂલ આપણે શેમાં મૂકીએ છીએ તો એ તો તરત ખ્યાલ આવી જાય કે ભાઈ ફૂલ આપણે કુંજામાં મૂકીએ છીએ બરાબર ને તો ત્રણ નંબરમાં ફૂલ છે એનું જોડકું શું થશે ઘ તો અહીંયા આપણે ત્રણ નંબરની સામે શું લખીશું ઘ બરાબર ત્યારબાદ ચોથા નંબરમાં શું છે પૈસા આપેલા છે અને બધાને જ ખબર છે કે પૈસા આપણે પર્સમાં મૂકીએ તો અહીંયા ચાર નંબરમાં જે પૈસા આપ્યા છે એનું જોડખું શું થશે જ તો અહીંયા આપણે ચારની સામે શું લખીશું જ ત્યારબાદ પાંચ નંબરમાં આપણને અહીંયા આપ્યું છે પુસ્તકો તો પુસ્તકો ક્યાં મૂકીએ બાળક મિત્રો તો પુસ્તકો આપણે આ રીતનું કબાટ હોય છે ખુલ્લું એમાં જનરલી મૂકતા હોઈએ છીએ તો આપણે પાંચ નંબરમાં જોડકું કયું આવશે ક તો આપણે અહીંયા લખીશું પાંચ નંબરની સામે લખીશું ક ત્યાર બાદ છ નંબર છ નંબરમાં શું લખી આપ્યું છે દેખો જુઓ બાળક મિત્રો આ તો બધાને ભાવે પણ છે કેક કેક શેમાં બને તો કેક આપણે શેમાં બનાવીએ છીએ ઓવનમાં તો અહીંયા જુઓ ઓવનનું ચિત્ર આપણને હા છ લખ્યું ને એમાં આપણને ઓવનનું ચિત્ર આપેલું છે તો છઠ્ઠાની સામે આપણો જવાબ શું બનશે છ તો આપણે લખી દઈએ છ ત્યારબાદ સાતમા નંબરમાં આપણને આપ્યું છે સેલ તો આ સેલ આપણે શેમાં મૂકીએ રિમોટમાં ભરીએ બરાબર છે ગીઝરમાં હોય તો એમાં ભરતા હોઈએ છીએ ટોર્ચ લાઇટ હોય તો એમાં ભરતા હોઈએ છીએ તો અહીંયા આપણને કેટલાક જોડકા આપ્યા છે ને એમાં જુઓ કે કયું બંધ બેસતું જોડકું બને છે તો એમાં બનશે અહીંયા ચ માં આપણને જુઓ ટોર્ચ આપી છે તો આપણે સેલ ટોર્ચમાં પણ પૂરતા હોઈએ છીએ તો સાત નંબરનું જોડકું ત્યારબાદ આઠ નંબરમાં આપણને પ્લગ આપ્યો છે હવે એ તો બધાને જ ખબર છે કે ભાઈ પ્લગ આપણે ક્યાં ભરાવતા હોય એ પ્લગ નું હોલ્ડર હોય એમાં તો અહીંયા ટ ની અંદર એનું હોલ્ડર આપેલું છે તો આઠની સામે એનું જોડકું કયું બનશે બાળક મિત્રો ટ ત્યારબાદ નવ નંબર નવ નંબરમાં જો અહીંયા એક સરસ મજાનું ચિત્ર આપેલું છે હે ને તો એ ચિત્ર હોય એટલે કે ચિત્ર કહી શકીએ એને આપણે ફોટો પણ કહી શકીએ તો એ ચિત્ર કે ફોટો આપણે શેમાં ભરાઈએ બાળક મિત્રો તો દરેકના ઘરે સુશોભન માટે ફોટા ફ્રેમ તો હોય જ છે હે ને કોઈના ઘરે ભગવાનનું ચિત્ર હોય કોઈના ઘરે કુદરતી દ્રશ્યનું હોય ઘણાના ઘરે ઘોડાનું કે કોઈ પ્રાણીનું હોય તો એ આપણે ફોટો ફ્રેમમાં મઢાવતા હોઈએ છીએ તો અહીંયા જુઓ ફોટા ફ્રેમ ક્યાં આપેલી છે ઠમાં આપેલી છે ને ઠ તો નવની સામે આપણું જોડકું કયું બનશે ઠ બરાબર અને છેલ્લું આપ્યું છે દસ દસ નંબરમાં આપણને જુઓ અહીંયા બાળક મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને ટિકિટ આપી છે હે ને

તમે વિડીયોમાં બતાવ્યા મુજબના જોડકા જોડવાના રહેશે બાય બાય બાળક મિત્રો